હવે એક્ટિવિટી વન જોઈ, હવે આપણે એક્ટિવિટી ટુ જોઈએ. શું છે તો કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની જગ્યા કે સ્થિતિ દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જો અહીંયા શું આપ્યું છે, પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ કોને કહેવાય તો કે જ્યારે આપણે ક્યાં કે શું કે ક્યારે એવા પ્રશ્નો વડે, એવા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો જ્યારે પૂછતા હોય ત્યારે શેનો ઉપયોગ થાય, પ્રેપોઝિશન્સનો. પ્રેપોઝિશન્સ એટલે કે ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ, બરાબર છે? તો આ બધાને શું કહેવાય, પ્રેપોઝિશન્સ. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, બિહાઇન્ડ એટલે પાછળ, અંડર એટલે નીચે. તો જો અહીંયા ઓન આપ્યું છે તો અહીંયા ટેબલની ઉપર બુક પડી છે તો આપણે શું કહેશું, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક ક્યાં છે તો કે ટેબલની ઉપર. તો ઓન શું દર્શાવે છે, બુકની જગ્યા બતાવે છે, બુકની સ્થિતિ બતાવે છે. પછી છે ધ ડક ઇઝ ઇન ધ પોન્ડ. જો આ ડક છે એ પોન્ડની અંદર છે. તો ઇન શું દર્શાવે છે, જગ્યા, કે ડક છે એ પોન્ડની ક્યાં છે, ઉપર નીચે અંદર બહાર ક્યાં છે, પોન્ડની અંદર. તો ઇન પણ શું બતાવે છે, જગ્યા. એટલે આવી રીતે જગ્યા કે સ્થિતિ બતાવતા હોય તેને શું કહેવાય, પ્રેપોઝિશન્સ. પછી છે અંડર. ધ બોટલ ઇઝ અંડર ધ ચેર. જો ચેરની નીચે છે, બરાબર, ચેરની નીચે હોય એની માટે શું શબ્દ વપરાય, અંડર. કોઈ પણ વસ્તુની નીચે હોય તો અંડર શબ્દ વપરાય. પછી બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. ધ સન ઇઝ બિહાઇન્ડ ધ ક્લાઉડ. સન છે એ ક્લાઉડની પાછળ છે. તો મેં એવી જ અમુક ખાલી જગ્યા છે. ધ રિવર ફ્લોસ બ્લેન્ક ધ બ્રિજ. રિવર છે એ બ્રિજની ક્યાં વહેતો હોય, અંડર કે ઓવર, તો કે રિવર છે એ નીચે હોય બ્રિજની, એટલે આવે અંડર. આઈ પુટ માય બેગ ઓન ધ ટેબલ, બરાબર છે, અબોવ નો આવે, ત્યાં શું આવે, ઓન. આપણે ટેબલની ઉપર બુક મૂકીએ છીએ. ધેર ઇઝ લિટલ મિલ્ક ઇન ધ જગ. મિલ્ક ક્યાં છે, જગની અંદર. ધ ગર્લ્સ આર સ્ટેન્ડિંગ ઓન ધ બેન્ચ. ગર્લ્સ છે એ બેન્ચની ઉપર બેઠી હોય, એની અંદર ન બેઠી હોય, એટલે એમાં આવશે ઓન. પછી છે માહી ઇઝ સિટિંગ બિહાઇન્ડ ઉમા. માહી ક્યાં બેઠી છે, ઉમાની પાછળ. ધ કાઉસ આર સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. કાઉ ક્યાં છે, તો કે ટ્રીની અંડર, નીચે છે. હમટી ડમટી સેટ ઓન ધ વોલ. વોલની ઉપર બેઠા હોય એટલે ઓન. મૌલિક ઇઝ સ્લીપિંગ ઇન ધ બેડ. મૌલિક છે એ બેડમાં સૂતો હોય, એટલે આવે ઇન. માય અંકલ લિવ્સ ઇન મુંબઈ. ક્યાં રહેતા હોય, મુંબઈમાં. માં એટલે અંદર, એટલે આવે ઇન. ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. સ્કૂલ છે એ ટેમ્પલની પાછળ છે, તો એમાં આવે બિહાઇન્ડ. અહીંયા કીધું છે ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. જો હવે કોણ ક્યાં છે એ અહીંયા પૂછ્યું છે. પહેલું છે કાઉન્ટ ધ નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ધ ગાર્ડન. એટલે ગર્લ્સ અને બોયઝના નંબર છે એ તમે ગણો. જો આ મેં તમને ટેક્સ્ટબુકવાળા વિડીયોમાં પણ કરાવી દીધું છે, બરાબર. ટોટલ કેટલા છે, 4 બોયઝ છે અને 6 ગર્લ્સ છે. રાઇટ ધેર નેમ. પછી જેટલા પણ બોયઝના નામ દેખાય છે એ ગોતીને તમારે લખવાના છે. વેર ઇઝ મહેશ. જો મહેશ ક્યાં છે, તો કે ઓન ધ સી શો, બરાબર, ઉચક નીચકની ઉપર, એટલે ત્યાં શું આવશે, ઓન ધ સી શો. સોના અને મોના ક્યાં છે, તો કે ઓન ધ સ્વિંગ્સ, બરાબર, ત્યાં પણ ઓન આવશે. જય અને સંજય ક્યાં છે, તો જય છે એ ટ્રીની ઉપર છે, સંજય ટ્રીની નીચે છે. તો જય ઇઝ ઓન ધ ટ્રી એન્ડ સંજય ઇઝ અંડર ધ ટ્રી, બરાબર છે. તો આ મેં તમને ટેક્સ્ટબુકવાળા વિડીયોમાં કરાવી દીધી છે, એટલે અત્યારે હું નથી કરાવતી. તમે એ વિડીયો પાછો જોઈ લેજો અને આના આન્સર માટે હું તમને PDF મોકલીશ, એમાંથી જોઈને તમારે લખવાનું છે. એક્ટિવિટી 7. જો અહીંયા શું આપેલું છે, સંવાદ આપેલા છે, બે વ્યક્તિ વચ્ચેની વાતો છે. નાવ ટોક ટુ યોર ફ્રેન્ડ. પર્સન વન એટલે કે એક પર્સન કહે છે શું, ગીવ મી યોર વોટર બોટલ પ્લીઝ, તમારી વોટર બોટલ આપશો. તો બીજો ફ્રેન્ડ કહે છે ઓ શ્યોર, હિયર ઇટ ઇઝ, કે આલ્યો આલ્યો. તો કોઈ આપણને વસ્તુ આપે તો પહેલો પર્સન શું કહે છે, થેન્ક યુ, બરાબર. આપણે શું કહીએ, થેન્ક યુ. બોટલ આપી એટલે પર્સન વન એટલે કે વ્યક્તિ એક એમ કહે છે થેન્ક યુ. પર્સન ટુ એટલે કે વ્યક્તિ બીજો કહે છે યુ આર વેલકમ. તો આવા સંવાદો છે એ તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ લખવાના છે. હવે અહીંયા પૂછે લેટ્સ લર્ન. જો વી આસ્ક ક્વેશ્ચન વિથ વેર વેન વી વોન્ટ ટુ નો અબાઉટ ધ પ્લેસ ઓફ પર્ટિક્યુલર થિંગ. જ્યારે આપણે કોઈ વસ્તુની
પર્ટિક્યુલર જગ્યા જાણવી હોય કે આ વસ્તુ ક્યાં પડેલી છે, રાજકોટ ક્યાં આવેલું છે, તમારું ઘર ક્યાં આવેલું છે, શાળા ક્યાં આવેલી છે, તો ક્યાં વડે પ્રશ્ન પૂછવો હોય તો વેરથી પૂછવાનો, બરાબર છે? જો એક્ઝામ્પલ આપેલું છે, વેર ઇઝ માય બુક, આ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળનું વાક્ય છે કે મારી બુક ક્યાં છે, છે આવ્યું એનો મતલબ વર્તમાનકાળ, તો એનો આન્સર આવે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, જો ઓન આવ્યું. જ્યારે વેરથી પ્રશ્ન પૂછાય ને ત્યારે પ્રેપોઝિશન્સ તો આવે આવે ને આવે છે આન્સરમાં, જે આપણે આગળ પ્રેપોઝિશન્સ જોયા. ઓન, ઇન, અંડર, ઈ શું છે? જગ્યા બતાવે છે, બરાબર. પ્રેપોઝિશન્સ એટલે જગ્યા બતાવતા શબ્દો. તો જગ્યા જાણવા માટે આપણો પ્રશ્ન કર્યો હોય તો ઓબ્વિયસલી એના જવાબમાં પ્રેપોઝિશન્સ એટલે જગ્યા બતાવતા શબ્દો આવે. આપણે ક્યાંથી પ્રશ્ન પૂછ્યો હોય એટલે એ જગ્યા જાણવા જ કર્યો હોય તો જગ્યા જણાવવા માટે પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય. એટલે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રેપોઝિશન્સ આવે. અહીંયા ઓન આવ્યું, બરાબર. પછી વેર વોઝ માય સ્કેલ, આ ભૂતકાળનું રૂપ છે. મારી સ્કેલ ક્યાં હતી, વોઝ એટલે હતી. ઇટ વોઝ ઇન ધ બેગ, જો ઇન આવ્યું પ્રેપોઝિશન્સ, જગ્યા બતાવે છે ઈ બેગમાં હતી, બરાબર છે. તો વેરથી પ્રશ્ન પૂછાય એટલે પ્રેપોઝિશન્સ આવે, આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા આપેલા છે, જુઓ, વેર ઇઝ ધ બુક, ઇન ધ બેગ કૌંસમાં આપેલું છે, તો આપણે શું કરવાનું, ધ બુક વેરની બદલે લખી નાખવાનું બુક, ધ બુક ઇઝ ઇન ધ બેગ. વેર ઇઝ ધ ન્યૂઝ પેપર, તો કે ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે ન્યૂઝ પેપર, તો ધ ન્યૂઝ પેપર ઇઝ ઓન ધ ટેબલ. વેર વોઝ યોર બ્રધર, તો યોર પૂછ્યું છે તમારો ભાઈ ક્યાં છે, તો આપણે જવાબ આપતી વખતે શું થઈ જાય, માય, કે મારો ભાઈ આપણે એમ કહીએ ને, તો માય બ્રધર, અહીંયા વોઝ છે તો વોઝ મૂકવાનું, માય બ્રધર વોઝ ઇન ધ ગાર્ડન, ગાર્ડનની અંદર. વેર ઇઝ યોર ગ્રાન્ડ મધર, તમારા દાદીમાં ક્યાં છે, તો માય ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. વેર વોઝ યોર ટોય, તમારું રમકડું ક્યાં છે, તો કે માય ટોય વોઝ ઇન ધ કપબોર્ડ. તો એવી જ રીતે આ તમારે બધા એક્ઝામ્પલ કરવાના છે. વેર ઇઝ યોર મધર, તો કે કિચનમાં છે, તો માય મધર ઇઝ ઇન ધ કિચન. વેર ઇઝ ધ ડાઇનિંગ ટેબલ, નિયર ધ વોલ, એટલે દિવાલની બાજુમાં છે, તો ધ ડાઇનિંગ ટેબલ ઇઝ નિયર ધ વોલ. વેર વોઝ યોર સ્ટોરી બુક, તમારી સ્ટોરી બુક ક્યાં છે, તો કે માય સ્ટોરી બુક વોઝ ઇન ધ કપબોર્ડ. વેર ઇઝ યોર સિસ્ટર, તો માય સિસ્ટર ઇઝ ઇન ધ સ્ટડી રૂમ. વેર ઇઝ ધ કાર, ધ કાર ઇઝ નિયર ધ ગેટ, બરાબર છે. હવે અહીંયા વેર વડે પ્રશ્નો બનાવવાના છે. જો રાહુલ ઇઝ ઇન ધ પાર્ક, રાહુલ છે એ પાર્કમાં છે, તો પ્રશ્ન કેમ બને, વેર ઇઝ રાહુલ, રાહુલ ક્યાં છે. પછી ધ ટોલ બોય વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, ઊંચો છોકરો પ્લેગ્રાઉન્ડમાં છે, તો આપણે શું પૂછશું, ઊંચો છોકરો ક્યાં છે, વેર વોઝ ધ ટોલ બોય. સી ઇઝ વર્કિંગ ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં કામ કરી રહી છે, તો આપણે શું પૂછશું, વેર ઇઝ શી વર્કિંગ. મિસ્ટર અરોરા ઇન ઇઝ કાર, તો વેર ઇઝ મિસ્ટર અરોરા. અનુપ વોઝ નિયર ધ કાફેટેરિયા, અનુપ છે કાફેટેરિયામાં છે, તો આપણે શું પૂછશું, વેર વોઝ અનુપ. ધ વોટર કેન બિહાઇન્ડ ધ ટ્રી, તો વેર વોઝ ધ વોટર કેન, બરાબર છે. હવે આગળનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.